નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ભારતનો સૌથી મોટો એવોર્ડ એટલે કે ભારત રત્ન એવોર્ડ. આ એવોર્ડ સંબંધિત કેટલાક અગત્યના પ્રશ્નો પણ જોઈશું કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. આ વિડીયોમાં આપણે જોઈશું ભારત રત્ન સન્માન અંગેનો પ્રાથમિક પરિચય, ત્યારબાદ આ સન્માન મેળવનારને મળતા વિશેષ લાભ અને અંતે 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. સૌ પ્રથમ વાત કરીએ તો ભારત રત્ન પુરસ્કાર છે એ દેશનું સર્વોચ્ચ સન્માન છે, પારિતોષક છે, પુરસ્કાર છે. કોઈ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારનાર વ્યક્તિને આ સન્માનથી નવાજવામાં આવે છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવા બદલ આ સન્માન અપાય છે, જેની શરૂઆત 1954થી થયેલ છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કલા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેર સેવાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારને જ આપવામાં આવતું હતું, પરંતુ ડિસેમ્બર 2011માં આમાં સુધારો કરીને હવે કોઈ પણ ક્ષેત્રમાં માનવ સેવાના પ્રયાસ બદલ આ સન્માન આપવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ 3 વ્યક્તિને આ સન્માન મળી શકે છે. આ સન્માન માટે દર વર્ષે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિને નામની ભલામણ કરવામાં આવે છે. આ સન્માન મેળવનાર વ્યક્તિને રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળું પ્રશસ્તિપત્ર અને પીપળાના પાનના આકારનું સન્માન ચિહ્ન આપવામાં આવે છે, જે તાંબાના બનેલા પીપળાના પાંદડા પર પ્લેટિનમનો સૂર્ય ઉપસાવેલો હોય છે. તેની નીચે ચાંદીથી અક્ષરો ઉપસાવીને હિન્દીમાં ભારત રત્ન એવું લખેલું હોય છે. એની પાછળના ભાગે 4 સિંહની મુખાકૃતિ અંકિત થયેલી હોય છે. હવે વાત કરીએ ભારત રત્ન સન્માન મેળવનારને ભારત સરકાર તરફથી મળતા વિશેષ લાભ, તો એમાં છે કે તે વ્યક્તિ જેને આ સન્માન મળ્યું છે એ ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફર્સ્ટ ક્લાસ મુસાફરી ફ્રીનો લાભ લઈ શકે છે, ફર્સ્ટ ક્લાસ ટ્રેનનો પ્રવાસ ફ્રી મળે છે, વડાપ્રધાનના પગારના 50% કે તેના બરાબર જેટલી રકમનું એ પેન્શન મેળવી શકે છે, સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે છે, કેબિનેટ કક્ષાનો ક્રમાંક એમને આપવામાં આવે છે, દેશના 7મા ક્રમાંકના અતિ મહત્વના વ્યક્તિ તરીકે એમને સ્થાન આપવામાં આવે છે, જરૂર પડે તો ઝેડ કેટેગરીની સુરક્ષા પણ એ મેળવી શકે છે, પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિને એ ખાસ મહેમાન બની શકે છે, સાથે સાથે VVIPના બરાબર એમને દરજ્જો મળે છે. ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિના સગા સંબંધીમાંથી કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે. આ થઈ વાત ભારત રત્ન સન્માન જેમને મળ્યું છે એ વ્યક્તિને મળતા વિશેષ લાભ. હવે જોઈએ આ એવોર્ડ સંબંધિત કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બની રહેશે. સૌ પ્રથમ વાત કરીએ તો ભારત રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ? 2 જાન્યુઆરી 1954. આ સન્માનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સૌપ્રથમ ભારત રત્ન એવોર્ડ કોને મળ્યો? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. વર્ષ 2019નો ભારત રત્ન પુરસ્કાર કોને મળ્યો? જેમાં આ પ્રમાણે કંઈક ઓપ્શન હોય તો ખાસ જોજો. નાનાજી દેશમુખ, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા. આ 3માંથી જો ઓપ્શન હોય તો જવાબ છે આપેલ તમામ, કારણ કે વર્ષ 2019માં આ 3 વ્યક્તિને ભારત રત્ન સન્માન મળેલ છે. માટે આ પ્રકારે પ્રશ્ન પૂછાય તો ઓપ્શનમાંથી આપેલ તમામ ઓપ્શન સિલેક્ટ કરવો. વર્ષ 1954નો ભારત રત્ન પુરસ્કાર કોને મળ્યો? સી રાજગોપાલાચારી, ડૉક્ટર રાધાકૃષ્ણન, સીવી રામન કે આપેલ તમામ? તો આ પ્રશ્નમાં પણ એવી જ રીતે ઓપ્શન આવશે આપેલ તમામ. વર્ષ 1954માં આ 3
મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એક વર્ષમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિઓને આ એવોર્ડ આપી શકાય? જવાબ છે 3 વ્યક્તિઓને. ભારત રત્નથી વિભૂષિત પ્રથમ વિદેશી નાગરિક કોણ હતા? જવાબ છે ખાન અબ્દુલ ગફાર ખાન. સૌપ્રથમ મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર કોને મળ્યો? જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી, અને જો વર્ષની વાત કરવામાં આવે તો 1966. નેલ્સન મંડેલાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો? જવાબ 1990. સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન એવોર્ડ ક્યારે મળ્યો? 1991. ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? જવાબ MS સુબ્બાલક્ષ્મી, વર્ષ 1998. ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? એ છે CV રામન, વર્ષ 1954. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? ઇન્દિરા ગાંધી, અને એમને એવોર્ડ મળ્યો હતો 1971. ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે? સચિન તેંડુલકર. ને સચિન તેંડુલકરને ભારત રત્ન પુરસ્કાર મળ્યો હતો વર્ષ 2014. સચિન તેંડુલકર એ ભારત રત્ન એવોર્ડ મેળવનાર અત્યાર સુધીના સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ છે. એટલે પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે સૌથી ઓછી ઉંમરે ભારત રત્ન સન્માન મેળવનાર વ્યક્તિ નીચેનામાંથી કોણ છે? તો એમાં ઓપ્શનમાં જો સચિન તેંડુલકર હોય તો એ જવાબ સિલેક્ટ કરવો. ભારત રત્ન પુરસ્કાર આપવાનું ક્યારે બંધ કરવામાં આવ્યું, મતલબ કે એમના ઉપર ક્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યું? તો અત્યાર સુધીમાં 2 વખત ભારત રત્ન સન્માન આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એક છે 1977માં મોરારજી દેસાઈની સરકાર દ્વારા આ સન્માન બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ 1980માં કોંગ્રેસ સરકાર દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યું, જ્યારે બીજી વાર 1992માં ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ એ હતું કે મધ્યપ્રદેશ અને કેરળમાં રાજ્યની હાઈકોર્ટમાં આ સન્માનની યોગ્યતાને પડકારતી જાહેર હિતની અરજી થઈ હતી, જેમાં અંતે 1995માં સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરીથી આ સન્માન 1995માં શરૂ કરવામાં આવ્યું. 1980માં ભારત રત્ન સન્માન ફરીવાર શરૂ કર્યા પછી પ્રથમ કોને આપવામાં આવ્યું? મધર ટેરેસા. 1980માં અટલ બિહારી વાજપેયીને આ સન્માન ક્યારે મળ્યું? 2015માં. આ સન્માન કોના હસ્તે આપવામાં આવે છે? રાષ્ટ્રપતિના હસ્તે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને ભારત રત્ન સન્માન ક્યારે મળ્યું? 1955માં. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારત રત્ન સન્માન ક્યારે મળ્યું? 1962માં. 2019 સહિત અત્યાર સુધીમાં કુલ કેટલા વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા છે? કુલ 48 વ્યક્તિઓને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કારની સાથે કેટલી રોકડ રકમ મળે છે? જવાબ છે બિલકુલ નહીં. આ એવોર્ડ સાથે કોઈ પણ જાતની રોકડ રકમ આપવામાં આવતી નથી. કોને ભારત રત્ન પુરસ્કાર આપ્યા પછી પરત લેવામાં આવ્યો હતો? સુભાષચંદ્ર બોઝ. કારણ કે સુભાષચંદ્ર બોઝની મૃત્યુના કોઈ પુરાવા ન મળવાથી એ વિવાદાસ્પદ ઘટના જાહેર થઈ, અને આ કારણે આ એવોર્ડ પરત લેવામાં આવ્યો. ઇતિહાસની આ એકમાત્ર એવી ઘટના કે જેમાં ભારત રત્ન એવોર્ડ અપાયા પછી એ પરત લેવામાં આવ્યો હોય. આ પુરસ્કારનો આકાર કયા વૃક્ષના પાન જેવો છે?
પીપળાના વૃક્ષના પાન જેવો. આ પુરસ્કાર ક્યા દિવસે આપવામાં આવે છે? 26 જાન્યુઆરીના દિવસે. મિત્રો, વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક આપશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી એવા આ પ્રકારના અન્ય વિડીયો મારી ચેનલ પર મુકાતા રહેશે, તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ.